31 ડિસેમ્બર ની રાત્રે ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર રેલવે પટરી પર રાજા નામના યુવકની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાસી ગયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મર્ડરનો ગુનો ડિટેક્ટ કરી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને સફળતા મળી છે. સુરત શહેરમાં 31ની રાત્રે ડિંડોલીના મહાદેવનગર વિસ્તારમાં આવેલા ભૂસાવળ ઉધના રેલવે પટરી ઉપર રાજા નામના યુવકની હત્યા કરી નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમને મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોરિયાને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે. આ ગુનાના મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે 31 તારીખના રાત્રિના 10 વાગ્યાના સુમારે તે પોતાની રિક્ષા લઈને મહાદેવનગર સોસાયટીમાંથી પસાર થતો હતો ત્યારે મળણ જનાર રાજાએ રસ્તામાં ઉભા રહી રિક્ષા રોકીને ગાળાગાળી તથા મારઝૂડ કરી હતી, જેથી હું થોડી વાર બાદ મારા ઘરે પાછો જઈને ચપ્પુ લાવી ઝઘડાનો બદલો લેવા મારા બે મિત્રો શ્રવણ ઉર્ફે રાહુલ ઉમરવેશ તથા હિમાંશુ ઉર્ફે કાંચા મોરિયાને સાથે લઈ લાકડાના ફટકા તથા ચપ્પુ સાથે મહાદેવનગર રેલવે પટરી પર બેસેલા રાજા તથા તેના મિત્રોને મેરી રિક્ષા કિસને રોકી હતી તેમ જણાવી અમોએ હુમલો કરતા રાજાના મિત્રો નાસી ગયા હતા અને રાજાને માથા છાતી તથા પીઠના ભાગે ચપ્પુના ઘા મારી તથા ફટકા મારી નાસી ગયા હતા, જેથી ત્રણેય આરોપીઓને ઉપરોક્ત મર્ડરના કામે ડિટેઇન કરી આગળની તપાસ તજવીજ હાથ ધરી છે. 31 ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે 11:30ની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે. વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે. નવા વર્ષની ઉજવણીમાં જ્યારે લોકો હતા એ વખતે ડિંડોલી વિસ્તારમાં ખેલાયેલા ખૂની ખેલમાં ત્રણેય આરોપી અપરાધ કરીને નાસી ગયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસના હાથે ઝડપાઈ જતા અને પોતાનો ગુનો પણ કબૂલ કરી લેતા પોલીસ તમામ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ 302 સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરી દીધા છે. ભરૂચમાં